હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ના ખૂબ જ ઉપયોગી એમસીક્યુની આજે વાત કરવાની છે. એનએમએમએસના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યનો થઈ રહેશે. સંપૂર્ણ વિડીયો જુઓ અને આપણું ગણિત પાકું કરો મિત્રો. મિત્રો, જો આપ સૌ પ્રથમ અમારી ચેનલ પર હો અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપને અમારી ચેનલ દ્વારા જે ખૂબ જ અગત્યના વિડીયો છે તેની લિંક દ્વારા તમને મળી રહે અને સાથે સાથે બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. બોલશે હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. સાથે અમારી વેબસાઇટ www.hellogurujiblogspot.com પર જઈ તમે ખૂબ જ અગત્યના ધોરણ 7ના દરેક વિષયના વિડીયો જોઈ શકશો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને એનએમએમએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ સમજૂતીના સેટ અને મેટના સંપૂર્ણ વિડીયો સરળ સમજૂતીના આપણને મળી રહેશે. તો મિત્રો, ચેપ્ટર નંબર 9ની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 9માં પહેલું છે 1 2 3 4. કાલજગ્યા સંખ્યા કેવા પ્રકારની સંખ્યા છે? તો મિત્રો, આ પ્રાકૃતિક સંખ્યા છે. કઈ સંખ્યા છે મિત્રો? પ્રાકૃતિક. જો આની આગળ 0 આવે ને તો આ સંખ્યા બની જાય પૂર્ણ સંખ્યા. જો મિત્રો, 0 1 2 3 -1 -2 -3 આવું આવે ને તો એ બની જાય પૂર્ણાંક સંખ્યા. મિત્રો, અમારા વિડીયોમાં આપણને માત્ર એમસીક્યુના જવાબ જ નહીં પરંતુ અલગ કેવી રીતે પૂછાય ને તે પણ તમને પૂછવામાં આવે તો આવડી જાય એવી રીતે સમજૂતી દ્વારા આપણે સમજાવીએ છીએ. મિત્રો, જો તમને ગમે ને તો ચોક્કસ લાઈક આપી દેજો. નીચેનામાંથી ધન સમય સંખ્યા કઈ છે? તો 9 ના છેદમાં 5. પીના છેદમાં ક્યુ સ્વરૂપ, જ્યાં ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0. મિત્રો યાદ રાખજો, આ ખૂબ ઉપયોગી છે. કેવી સંખ્યા કહે છે તેને કહેવાય સમમેય સંખ્યા. પી અને ક્યુ ઝેડ, ઝેડ એટલે કઈ સંખ્યા મિત્રો? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યાઓ સમાન સમમેય સંખ્યા છે? તો કઈ સંખ્યા છે? જો 2 ના છેદમાં 3, અહીં 4 ના છેદમાં 3 છે. તો 2 × 2 2 × 3 2 જાય, તમારો જવાબ આવે -2 ના છેદમાં 3. તેથી તમારો જવાબ કયો આવે મિત્રો? સી. આ સમાન નથી, આ પણ નથી. અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. આને કયું રૂપ કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ. કઈ સંખ્યાઓ સમાન સમય સંખ્યા છે? તો જો 7 2 7 3 12 7 4 3 12 7 3 21 નહીં, 5 4 21 8 5 40. 5 4 21, અહીંયા 4 વડે અહીંયા ગુણાકાર, તેથી નહીં. અહીં 4 5 20 અને 7 5 35 બંનેમાં ઉપર નીચે સમાન છે, તેથી તમારો જવાબ આવે સી. 6 ના છેદમાં 15. ચલો અહીં 5ને કેટલા વડે ગુણીએ તો 15 આવે? 3 વડે. તો અહીંયા પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. 6 3 18. તેથી આપણો જવાબ મિત્રો આવશે 18. પરીક્ષામાં પૂછાય તો આપણને આવડવું જોઈએ કે ભાઈ અહીંયા 3 વડે ગુણાકાર કર્યો તો ઉપર પણ 3 વડે, તો 6 × 3 18 થાય. તેથી તમારો જવાબ આવે 18. ખાલી જગ્યા છેદમાં 5, 20 ના છેદમાં 5. તો કેટલા વડે ગુણાકાર કરેલો મિત્રો? 10 વડે ગુણાકાર કરેલો. એનો મતલબ 20 ક્યારે આવે? 2 ને 10 વડે ગુણાકાર કરીએ તો 20 આવે. તેથી તમારો જવાબ આવે 2. 9 ના છેદમાં 8 × 3. તો અહીંયા 3 વડે ગુણાકાર કરો તો મિત્રો 27. ચલો 9 × કેટલા વડે ગુણાકાર કરીએ? 4 વડે. તેથી 8 × 4 તો કેટલા આવે મિત્રો? 8 4 32. ઉપર -45 છે મિત્રો. 9 ના છેદમાં 8 -45 અને ખાલી જગ્યા. મિત્રો, 9ને કેટલા વડે ગુણાકાર કરીએ તો -5 વડે. એનો મતલબ 8ને પણ -5 વડે ગુણાકાર કરીએ તો તમારો જવાબ કેટલો આવે? -40. તેથી -40 આવે. હવે જુઓ, 27 32 અને -40 એ શેમાં છે મિત્રો? તો એમાં છે. તેથી આપણો જવાબ કયો આવે? એ આવશે.
કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે તો આ ઋણ છે તમને એમ થાય સાહેબ આ આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 2 ના છેદ માં 9 તેથી આ મિત્રો થાય ધન સંખ્યા કઈ સંખ્યા ધન સંખ્યા છે મે અત્યારે જ કીધું માઈનસ માઈનસ પ્લસ થઈ જાય 8 ના છેદ માં 9 તેથી આ ધન સંખ્યા છે બાકીની બધી ઋણ સંખ્યા છે ધન પૂર્ણાંક સંખ્યા જેમ ધન સમય સંખ્યા ખાલી જગ્યાની જમણી બાજુએ આવે તો 0 ની જમણી બાજુએ જ આવે સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુએ આવે છે 6 6 અને 7 7 બંને ખાલી જગ્યાથી સમાન અંતરે હોય 0 થી સમાન અંતરે હોય તમે સંખ્યા રેખા દોરો તો 0 આ 1 આ 2 આ 3 તો અહીંયા -1 -2 -3 તો આ 3 અને -3 સમાન અંતરે છે તે જ રીતે 6 અને -6 ગુણાકારની જે અંશ અને છેદમાં સમાન શૂન્યતર પૂર્ણાંક ખાલી જગ્યા વડે કરતા સમાન સમય સંખ્યા મળે તો ભાગાકાર કઈ આવે મિત્રો ભાગાકાર સંખ્યા એ ખાલી જગ્યા ધન કે ઋણ સંખ્યા નથી તો 0 કે 0 એ ધન કે ઋણ સંખ્યા નથી -4 ના છેદમાં 9 ધન છે અને ધન છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ધન સમય સંખ્યા નીચે દર્શાવેલ સંખ્યા રેખા 3 ના છેદમાં 2 અહીં આવે 3 ના છેદમાં 2 એટલે 1.5 કહેવાય 0 ની ડાબી બાજુએ કોઈ દિવસ ના આવે 2 અને 3 ની વચ્ચે નહીં 2 અને 3 ની વચ્ચે ન આવે ડાબી બાજુએ તો ન આવે 1 અને 2 ની વચ્ચે 1.5 આવે ને એટલા માટે મિત્રો 14 ના છેદમાં -20 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા કઈ સંખ્યા મિત્રો ઉપર નીચે જે ઉડે 14 છે છેદમાં 20 છે -7 દુ 14 5 સોરી 10 દુ 20 બે બે જાય તેથી -7 ના છેદમાં 10 -7 ના છેદમાં 10 મીનાક્ષી એ બે ઋણ સમય સંખ્યા -1 ના છેદમાં 7 ને -1 ના છેદમાં 9 ની સરખામણી સંખ્યા રેખા વડે કરે જાણતી હતી જે પૂર્ણાંક સંખ્યા રેખા જમણી બાજુ હોય તે હંમેશા કેવું હોય મોટી જ હોય મિત્રો સમજી લો કે 0 1 2 3 4 અહીં -1 -2 તમે આ સંખ્યા લો તો આની જમણી બાજુ સંખ્યા આ આવે ને આ ડાબી બાજુ સંખ્યા આવે તો જમણી બાજુ જે સંખ્યા હોય ને તે હંમેશા મોટી હોય 3 લઈ લો તો 3 ની જમણી બાજુ કઈ આવે 4 અને ડાબી બાજુ કઈ આવે મિત્રો 2 જમણી સંખ્યા મોટી હોય ડાબી બાજુ સંખ્યા નાની હોય 8 ના છેદમાં 9 ને 48 ના છેદમાં 54 બંને સંખ્યા કેવી સમય સંખ્યા છે જો મિત્રો 8 ના છેદમાં 9 ઉપર 48 માટે 8 6 48 તો અહીંયા 6 તો 8 6 48 અને 9 6 54 એટલે બંને કેવી સંખ્યા થાય સમય સંખ્યા કઈ સંખ્યા થાય સમય પરંતુ સમાન છે -5 ના છેદમાં 3 ને -7 ના છેદમાં 9 મોસ્ટ આઈએમપી છે મિત્રો -5 ના છેદમાં 3 તો છેદ સરખા કરવાનો તો 3 વડે ગુણાકાર કરીએ ઉપર નીચે મિત્રો તો -15 ના છેદમાં 9 તેથી -15 ના છેદમાં 9 ખાલી જગ્યા -7 ના છેદમાં 9 15 મોટા કે 7 મોટા માઇનસ છે તેથી -7 મોટા તેથી તમારો જવાબ બી આવશે 21મો પ્રશ્નની વાત કરીએ મિત્રો 21મો પ્રશ્ન વ્યવસ્થિત સમજીને આપણે જવાબ લખવાનો છે તો જુઓ આપેલ સમય સંખ્યા 1 ના છેદમાં 2 ખાલી જગ્યા 1 ના છેદમાં 5 -1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 5 કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી છે યોગ્ય ચિહ્ન મૂકીને યાદ રાખો મિત્રો જ્યારે અંશ સરખા હોય અંશ સમાન હોય અને છેદ અલગ હોય તો છેદ જો નાનો તો તે સંખ્યા મોટી છેદ નાનો તો એ સંખ્યા મોટી એનો મતલબ આ સંખ્યા મોટી થાય તો આવી રીતે આમાં પણ એવું જ છે પરંતુ માઇનસ હોય તો જેટલી છેદ મોટો એ સંખ્યા મોટી થાય સમજાય છે કેમ કારણ કે માઇનસ છે તેથી આમાં આવું આવશે એટલે તમારો જવાબ મિત્રો સી આવશે 27 અને 29માં 29 મોટી -27 અને -29માં -27 મોટી તેથી તમારો જવાબ મિત્રો આવે ડી 23માં પ્રશ્ન પહેલા જો મિત્રો આપણે વિડિયો ગમતો હોય તો મિત્રો એક લાઈક તો ચોક્કસ આપજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને સબસ્ક્રાઇબ કર્યું છે પરંતુ બેલ આઇકોન દબાવ્યું નથી કારણ કે મિત્રો આપણે
જ્યારે આગળના વિડિયો આવશે ત્યારે તમને પેપર સોલ્યુશન મળશે, દરેક વિષયના પેપર સોલ્યુશન, એનએમએમએસના વિદ્યાર્થીઓ માટે મેટ અને સેટના પેપર સોલ્યુશન પણ મળી રહેશે. ધોરણ સાતના વિદ્યાર્થીઓને એમ થશે કે આ એનએમએમએસ શું છે, તો તેની માહિતી એનએમએમએસની લિંક ઉપરથી તમને મળી રહેશે, જેની તૈયારી મિત્રો તમે આજથી જ કરી શકશો. છ અને અગિયારની વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા હોય, તો છ અને અગિયાર છ, સાત, આઠ, નવ અને દસ વચ્ચે છે, એટલે ચાર પૂર્ણાંક સંખ્યા. માઇનસ પાંચ અને પાંચની વચ્ચે માઇનસ ચાર, માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક, બે, ત્રણ અને ચાર, તો ટોટલ કેટલી સંખ્યા થાય છે મિત્રો, નવ થાય છે. બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા, બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવે નહીં, તેથી ઝીરો. માઇનસ બેના છેદમાં ત્રણ ને માઇનસ પાંચના છેદમાં બેની વચ્ચે કેટલી સમય સંખ્યા, મિત્રો જો સમય સંખ્યા શબ્દ ઉપયોગ થાય તો આ સંખ્યા આવે. ત્રણ અને પાંચની વચ્ચે કેટલી, ત્રણ અને ચારની વચ્ચે કેટલી સમય સંખ્યા, તો અસંખ્ય જ લખવાનું મિત્રો. સમય સંખ્યા હોય તો અસંખ્ય લખી શકો છો. નીચે આપેલી માઇનસ છ ના છેદમાં નવ ને માઇનસ ત્રણ ના છેદમાં કરતા કાર્ટૂન ક્યાં સાચા જવાબ પર આવે, મિત્રો આપણે ગુણાકાર. માઇનસ છ ના છેદમાં નવ વત્તા ત્રણ ના છેદમાં નવ, છેદ સમાન છે, છેદ સમાન છે, તેથી માઇનસ છ વત્તા ત્રણ, તેથી તમારો જવાબ આવે માઇનસ ત્રણ ના છેદમાં નવ. કેમ માઇનસ, નિશાની મોટાની હોય, છ મોટા છે, આગળ માઇનસ, તેથી તમારો જવાબ આવે માઇનસ ત્રણ ના છેદમાં નવ. કાર્ટૂન ક્યાં આવે, માઇનસ ત્રણ ના છેદમાં નવ ઉપર. માઇનસ ત્રણ ના છેદમાં આઠ વત્તા ત્રણ ના છેદમાં આઠ, મિત્રો છેદ સમાન છે, ત્રણ વત્તા ત્રણ છેદમાં આઠ, તેથી ઝીરો ના છેદમાં આઠ, ઝીરો ના છેદમાં આઠ, એટલે જવાબ આવે મિત્રો ઝીરો. માઇનસ સત્તર ના છેદમાં એકવીસ નો વિરોધી ઘટક નીચે પૈકી કયો છે, તો માઇનસ નો, જો મિત્રો ખૂબ સહેલું છે, એક જ વખત સમજવાનું, માઇનસ હોય તેનું પ્લસ થઈ જાય, બસ આટલું જ યાદ રાખો. વિરોધી સંખ્યામાં જો માઇનસ હોય તો પ્લસ થઈ જાય, માની લો કે માઇનસ પાંચ હોય તો પ્લસ પાંચ, પરંતુ ત્રણ ના છેદમાં બે હોય તો એની વિરોધી સંખ્યા માઇનસ ત્રણ ના છેદમાં બે, આપણો જવાબ આવે સત્તર ના છેદમાં એકવીસ. ત્રીસમું, જલ્પા બે સમય સંખ્યા સાતના છેદમાં પાંચ અને બેના છેદમાં ત્રણ વચ્ચેનો તફાવત શોધતા ઉત્તર શું મળશે, મિત્રો યાદ રાખો જ્યારે પણ સરવાળો કે બાદબાકી હોય તો તમારો છેદ સમાન હોવો જોઈએ. એના માટે લસા આવે તો બંને અવિભાજ્ય સંખ્યા છે, પંદર આવે, એનો મતલબ મારે પંદર લાવવા માટે ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડે અને અહીં પાંચ વડે ગુણવા પડે. કેમ, કારણ કે છેદ સમાન કરવાનો છે, એકવીસના છેદમાં પંદર અને દસના છેદમાં પંદર, બાદબાકી કરીએ તો એકવીસ માઇનસ દસ છેદમાં પંદર, એટલે અગિયારના છેદમાં પંદર, તેથી આપણો જવાબ આવે મિત્રો સી. માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા માઇનસ ચાર, તો માઇનસ ત્રણના છેદમાં આઠ ગુણ્યા માઇનસ ચાર, ચાર ચાર દુ કેટલા થાય મિત્રો, આઠ થાય, એટલે બે ઉપર માઇનસ માઇનસ, આ માઇનસ ત્રણ ને અહીંયા માઇનસ એક, છેદમાં બે, માઇનસ માઇનસ પ્લસ, ત્રણના છેદમાં બે. આવું વારંવાર પૂછાઈ શકે મિત્રો, કારણ કે તમે જવાબ લખી આવો માઇનસ ત્રણના છેદમાં બે, પરંતુ માઇનસ માઇનસ પ્લસ થાય ને, તેથી તમારો જવાબ આવે ત્રણના છેદમાં બે. ખૂબ અગત્યનો એમસીક્યુ છે મિત્રો, સંપૂર્ણ દાખલો કરીશું. માઇનસ પાંચના છેદમાં છ, સાત ભાગાકારની નિશાની છે, માઇનસ છ ના છેદમાં પાંચ. યાદ રાખો જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે તમારે તેનું વ્યસ્ત કરવાનું ને અહીંયા ગુણાકાર કરવાનો, વ્યસ્ત એટલે પાંચ ઉપર માઇનસ છ નીચે, આને વ્યસ્ત સંખ્યા કરવાની. તો ઉપર છે માઇનસ માઇનસ પચીસ, સાત છ માઇનસ બેતાલીસ, ઉપર નીચે માઇનસ ઉડી જાય, જવાબ આવે પચીસના છેદમાં બેતાલીસ, તમારો જવાબ આવે મિત્રો ડી. એકના છેદમાં બે અને ત્રણના છેદમાં બે વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે, મિત્રો જુઓ એકના છેદમાં બે, બેના છેદમાં બે અને ત્રણના છેદમાં બે, બે બે ઉડી જાય, બે બે ઉડી જાય, તેથી તમારો જવાબ આવે એકના છેદમાં બે, એક અને ત્રણના છેદમાં બે, તો કેટલી પ્રાકૃતિક સંખ્યા આવે, એક આવે. એકના છેદમાં બે અને એકના છેદમાં બે વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે, તો મિત્રો જુઓ ચોત્રીસમું, માઇનસ એકના છેદમાં બે આવશે, માઇનસ એકના છેદમાં બે, ત્યારબાદ મિત્રો શું આવે, ઝીરો આવે, ને પછી એકના છેદમાં બે આવે,
तो केटली पूर्ण संख्या आवशे तो पूर्ण संख्या एक पण नहीं आवे एटले के एक जीरो आवे तेज बीजी कोई आवे नहीं एटले के तमारो जवाब मित्रों जीरो नहीं परंतु केटलो आवे एक आवे जीरो तो अंदर जवाब आवे आमां शब्द शुं कहेलो छे केटली पूर्ण संख्या आवे तो एक कई पूर्ण संख्या शब्द होय ने तो जीरो आवी रीते एक एक शब्द आपड़ा वीडियो में आपड़ा एज्युकेशन में तमने समझ पड़े तेथी तो तमे बधा विद्यार्थी मित्रों लाइक चौक्कस आपो छो माइनस त्रण छेद में चार नी विरोधी संख्या तमारे आनो जवाब मने कॉमेंट बॉक्स में आपवानो छे माइनस जो अहीं थोड़ी मिस्टेक छे 0.02 नी विरोधी संख्या माइनस 0.02 तो माइनस 0.02 क्यूँ सी है त्रण छेद में आठ नी व्यस्त संख्या कई है तो त्रण छेद में आठ नी व्यस्त संख्या माइनस ना माइनस आठ ना छेद में त्रण तेथी बी आवशे माइनस बे पूर्णांक चार ना छेद में पांच नू पी क्यू स्वरूप क्यूँ तो पाँच दू दस दस वत्ता चार छेद में पांच तो तमारो जवाब आवे मित्रों माइनस तो छेज એટલે કે માઇનસ ચૌદના છેદમાં પાંચ તો માઇનસ ચૌદના છેદમાં પાંચ એટલે તમારો જવાબ આવે મિત્રો ડી આગળની વાત કરીએ મિત્રો આગળ જુઓ ઓગણચાલીસમો પ્રશ્ન ઓગણચાલીસમા પ્રશ્નમાં જોઈએ આપણે નીચે પૈકી આપેલી સમય સંખ્યાની જોડી કઈ જોડ સમય સંખ્યા સમાન છે આમાં સમય સંખ્યા સમાન નથી માઇનસ પ્લસ છે આ માઇનસ માઇનસ શું થઈ જાય મિત્રો પ્લસ થઈ જાય એટલે આનો જવાબ બેના છેદમાં ત્રણ આવે તેથી આપણો જવાબ કયો આવે બેટા આવ બી આવશે મિત્રો એક લાઈક તો ચોક્કસ ચાલીસમું માઇનસ આઠના છેદમાં નવનું અતિ સંક્ષિપ્ત રૂપ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો અહીં માઇનસ આઠના છેદમાં દસ છે માઇનસના માઇનસ અહીં જોઈ શકો તમે ચાર દૂ આઠ અને પાંચ દૂ દસ બે બે જાય તેથી તમારો જવાબ આવે માઇનસ ચારના છેદમાં પાંચ તેથી આપણો જવાબ કેટલો આવે બી માઇનસ ચારના છેદમાં પાંચ એકતાલીસમો પ્રશ્ન જોઈએ બેટા એકતાલીસમો નીચેનામાંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે તો હવે આપણને આવડી જ જાય સી માઇનસ ત્રણના છેદમાં સાત ખૂબ અગત્યનો પ્રશ્ન છે માઇનસ ત્રણના છેદમાં સાત વત્તા બેના છેદમાં પાંચ સાત અને પાંચ છે લસા કેટલો આવે બેટા આવ તો લસા આવશે સાત પચાસ પાંત્રીસ અહીં ક્રોસ ગુણાકાર કરીએ તેથી પાંત્રીસ આવું પણ ક્રોસ ગુણાકાર તો માઇનસ પંદર સાત દૂ ચૌદ છેદમાં પાંત્રીસ તો તમારો જવાબ માઇનસ એકના છેદમાં પાંત્રીસ માઇનસ એકના છેદમાં પાંત્રીસ જે બી છે આગળની વાત કરીએ સાતના છેદમાં નવ ત્રણના છેદમાં સાત તો મિત્રો લસા આનો લસા કેટલો આવે સાત નવા ત્રેસઠ ક્રોસ ગુણાકાર કરવાનો સાત ગુણ્યા સાત ઓગણપચાસ નવ તારી સત્યાવીસ માંથી નવ ત્રેસઠ ચલો નવમાંથી સાત જાય તો બે ચારમાંથી બે જાય તો બે છેદમાં ત્રેસઠ તો બાવીસના છેદમાં ત્રેસઠ આપણો જવાબ આવે સી ચુમ્માલીસમો માઇનસ ત્રણ ગુણ્યા ચાર અંશનું અંશ છેદમાં છે તેથી જવાબ આવે માઇનસ બારના છેદમાં પાંચ ખૂબ અગત્યનો પ્રશ્ન આવી ગયો મિત્રો માઇનસ છના છેદમાં સાત ભાગાકારની જગ્યાએ ગુણાકાર સાતના છેદમાં પાંચનું વ્યસ્ત પાંચના છેદમાં સાત ઉપરનો ગુણાકાર છ પંચાત્રીસ પરંતુ માઇનસ સાત સાત ઓગણપચાસ તેથી તમારો જવાબ આવે બી સંખ્યા રેખા પર માઇનસ એક અને એકની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યા જો મિત્રો મેં તમને કીધું હતું ને આ સમય સંખ્યા હંમેશા કેવી આવે અસંખ્ય આવે પરસ્પર બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર ત્રણના છેદમાં પાંચ છે તેનો વ્યસ્ત પાંચના છેદમાં ત્રણ થાય ત્રણ ત્રણ ઉડે પાંચ પાંચ ઉડે તો તમારો જવાબ કેટલો આવે હંમેશા એક આવે હવે મિત્રો અહીં બેના છેદમાં ત્રણ છે ગુણ્યા ત્રણના છેદમાં સાત છે ગુણ્યા સાતના છેદમાં બે છે સાત સાત ઉડી જાય બે બે ઉડી જાય ત્રણ ત્રણ ઉડી જાય દરેક વસ્તુ ઉડે ને તો મિત્રો એક જવાબ આવે તેથી એક ઘણા બધા વિદ્યાર્થીઓ જીરો જવાબ લખી આવે તે ખોટું છે ચલો મિત્રો ખૂબ અગત્યની શ્રેણી છે ત્રણ છ નવ ત્રણ ત્રણનો વધારો એટલે કે ઉપર બાર પાંચ દસ પંદર નીચે વીસ તો બાર ને વીસ અહીં
माइनस त्रण ना छेद में सात केटला छे मित्रों माइनस पंदर छे अहीं केटला वड़े गुणाकार करो पांच वड़े तो अहीं पण पांच वड़े गुणाकार करिए तो जवाब केटलो आवे पात्रीस। बीजी एक वस्तु समझो मित्रों जो तमने आज दाखलो हूँ अलग रीते पूछू छू समझो मित्रों माइनस त्रण ना छेद में सात बराबर जो पंदर पूछे खाली पंदर हो तो खाली जगह में शू आए तो मित्रों अहीं माइनस है माइनस माइनस प्लस करवा माटे माइनस पांच वड़े गुणाकार करवो पड़े तेथी अहीं पण माइनस पांच वड़े गुणाकार करो सात पचास पैंतीस तेथी तमारो जवाब माइनस पैंतीस आवशे। आ वस्तु समझवी अगत्यनी छे। समय संख्या माइनस आठ ना छेद में पंदर माइनस सत्तर ना छेद में पंदर अने छ ना छेद में पंदर माटे आठ ना छेद में पंदर सौथी नाना तेना करता मोटा તેથી પહેલું ઓપ્શન જ સાચું છે મિત્રો કે આ સૌથી નાનું છે ને આ સૌથી મોટું છે। માઇનસ બે અને માઇનસ એક વચ્ચે આવતી સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો। માઇનસ બે અને માઇનસ એક છે છેદ સરખા કરીએ તો અહીંયા છેદ જુઓ ત્રણ છે તો ત્રણ વડે ગુણાકાર કરીએ ઉપર નીચે તો શું આવે મિત્રો માઇનસ છ ના છેદમાં ત્રણ ત્યારબાદ માઇનસ એક છે અહીંયા ત્રણ નીચે ત્રણ તો માઇનસ ત્રણના છેદમાં ત્રણ એનો મતલબ કઈ સંખ્યા આવી માઇનસ છના છેદમાં ત્રણ અને માઇનસ ત્રણના છેદમાં ત્રણ। હવે આપણને ખબર માઇનસ ત્રણ પછી માઇનસ ચારના છેદમાં ત્રણ અને માઇનસ પાંચના છેદમાં ત્રણ તો આપણો જવાબ આવે માઇનસ ચારના છેદમાં ત્રણ ને માઇનસ પાંચના છેદમાં ત્રણ તેથી આપણો જવાબ આવે બી। આ પ્રકારનો પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે મિત્રો। પંચાવનમો પ્રશ્ન જોઈ લઈએ મિત્રો। માઇનસ ચાર વ્યસ્ત કરવાનું ત્રણના છેદમાં બે ઉપરનો ગુણાકાર ચાર તેરી બાર છેદમાં બે છ દુ બાર બે બે જાય તેથી માઇનસ છ ત્રણના છેદમાં એકવીસનું પ્રમાણિત સ્વરૂપ માઇનસ ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણના છેદમાં સાત ત્રણ ત્રણ ઉડે માઇનસ માઇનસ પ્લસ એકના છેદમાં સાત તેથી બી આવશે। હું સમય સંખ્યા નથી તો જો વર્ગમૂળ ચાર એ બે થાય સમય સંખ્યા છે આપણ સમય સંખ્યા આપણ સમય સંખ્યા વર્ગમૂળમાં બે હોય વર્ગમૂળમાં ત્રણ હોય વર્ગમૂળમાં સાત હોય વર્ગમૂળમાં આઠ હોય વર્ગમૂળમાં અગિયાર હોય જેનું વર્ગમૂળ ન નીકળે તે સમય સંખ્યા નથી તેથી જવાબ એ આવશે। મિત્રો આપણને જો અમારો વિડીયો ચોક્કસ ગમ્યો હશે જ અને ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો કોમેન્ટ આપતા રહો જેથી તમને કયા પ્રકારના વિડીયોની જરૂર છે તેની કોમેન્ટ આપો જેથી અમે એ પ્રકારના વિડીયો બનાવી શકીએ। મિત્રો આપણા અન્ય વિદ્યાર્થીઓને શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી સબસ્ક્રાઇબ કરેલું હોય છતાં પણ જો બેલ આઇકોન દબાવવાનું બાકી તો બેલ આઇકોન દબાવી આપ અમારા વિડીયો તાત્કાલિક અને સરળતાથી મેળવી શકો અમારી વેબસાઇટની મુલાકાત લો ખૂબ જ અગત્યના વિડીયો આપને ત્યાં મળી રહેશે। થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત મિત્રો।